राज्य में कड़कड़ती ठंडी नो चमकारो अनुभवाई रह्यो छे। त्यारे उपलेटा में आवेला सेवंतरा गाम में बाळको खुल्ला में अभ्यास करवा माटे मजबूर बन्या छे। शाळाना जर्जरित ओरडाओ तोड़ी पाडवामां आव्या पछी लांबा समयथी नवा ओरडा बन्या नथी, जेना कारणे बाळकोए खुल्ला में बेसीने अभ्यास करवो पड़ी रह्यो छे। स्कूल में सीसीटीवी अने कम्प्यूटरनी सुविधा छे, परंतु बाळकोने बेसवा माटे ओरडा नथी। त्यारे नवा ओरडा बनावानी कामगीरी क्यारे शुरू कराशे ते अंगे ग्रामजनो सवाल उठावी रह्या छे। तो नवा ओरडा बनावानी क्यारे मांग पूरी थशे तेवी ग्रामजनो जे छे सवालो उठावी रह्या छे। ओरडानुं काम चालू करवामां आवे अने जो चालू करवामां नहीं आवे तो आवनारा दिवसोनी अंदर गामने साथे राखी अने आ स्कूलने તાળાબંધી કરી સરકારને અમે આ ઓરડા બનાવવા માટે મજબૂર કરશું, એટલે વહેલી તકે આ ઓરડાનું કામ થાય એવી મારી માંગ છે અને ગામ લોકોની પણ માંગ છે। ખુલ્લા મેદાનની અંદર અભ્યાસ કરવો પડે, જો અત્યારે કડકડતી ઠંડી છે અને બે કે ત્રણ ધોરણે ખુલ્લા મેદાનની અંદર જો અભ્યાસ કરવો પડતો હોય તો નાના નાના બાળકોને ઠંડી લાગે। એમાં મારા પણ વિદ્યાર્થીઓ, મારા છોકરા છોકરી બે ભણે છે, એમ કહેતા હોય કે દાદા ત્યાં ઠંડી બહુ લાગે છે, અમારે ભણવા કેમ જવું। એટલે એના કારણે અમે સરકારશ્રીને એવી પણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ ઓરડાનું કામ વહેલી તકે ચાલુ કરાવે એવી અમારી ગામજનોની માંગ। પ્રાથમિક શિક્ષણ છે એ બાળકો માટે ખૂબ જ જરૂરી છે। એક સરપંચ તરીકે તમારી શું ફરજ આવે? સરપંચ તરીકે મારી એ ફરજ આવે છે કે વહેલામાં વહેલી તકે સમજી લ્યો કે આ કામ પૂરું થાય, કામ ચાલુ થાય અને વહેલામાં વહેલું પૂરું થાય એવી માંગ સરકારમાં છે। સમાચાર ઉપર જે છે સંવાદદાતા આશીષ જોડાઈ ચૂક્યા છે। જી આશીષ, ગ્રામજનો જે છે નવા ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે અને બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે, શું વિગત મળી રહી છે? જી ચોક્કસથી જાણી દઉં કે ઉપલેટા તાલુકાનું જે સેવંતરા ગામ છે, આ ગામથી સરકાર દ્વારા સેવંતરા પ્રાથમિક શાળા સીસીટીવી કેમેરા કોમ્પ્યુટર સહિતના સાધન કરવામાં આવ્યું છે, પણ તેમ છતાં પણ જે સેવંતરા પ્રાથમિક શાળાના ધોરણ 1-8 સુધીના 189 વિદ્યાર્થીઓ સવારથી બપોરવાળીમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ જયારે શાળાના જૂના ઓરડાઓએ જર્જરિત થયા હતા તેને ગ્રામજનોની માંગને લઈને નવા ઓરડાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પણ જૂના ઓરડાઓને મેદાન બનાવવામાં આવે છે, પરંતુ નવા ઓરડાનું બાંધકામ અંગેની કામગીરી આજ દિવસ સુધી હજુ હાથ ધરવામાં નથી આવી, જેથી જે મેદાન છે તેમાં જે વિદ્યાર્થીઓ છે ના છૂટકે તાટ અને તડકામાં ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે, અને જે ગ્રામજનો છે તે આજે શાળાના ઓરડાઓ બનાવવાની છે તે માંગ કરી રહ્યા છે। વહેલી તકે આ જે શાળાના ઓરડા જે પાડી નાખવામાં આવે છે તે બનાવવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે। જી, અને ગ્રામજનો કીધું છે કે જો ઓરડા બનાવવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે, શું વિગત મળી રહી છે? જી ચોક્કસથી, કોઈ પણ વિદ્યાર્થીઓના વાલી હોય તે અત્યારે કડકડતી હાલ ઠંડી પડી રહી છે અને જો બાળકો વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા હોય તો ચોક્કસપણે જે વાલીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, અને જે ગ્રામજનો છે તે પણ એમ કહી રહ્યા છે કે જો વહેલી તકે આ કાર્યવાહી કઈ કરવામાં નહીં આવે તો જે શાળા છે તેમાં તાળાબંધી પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જી જી આશીષ, ધન્યવાદ સમગ્ર વિગત આપવા બદલ। તો રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે, ત્યારે ઉપલેટામાં આવેલા સેવંતરા ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા પછી લાંબા સમયથી નવા ઓરડા બન્યા નથી, જેના કારણે બાળકોએ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે। સ્કૂલમાં સીસીટીવી અને કોમ્પ્યુટરની સુવિધા છે, પરંતુ બાળકોને બેસવા માટે ઓરડા નથી। ત્યાં નવા ઓરડા બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરાશે તે અંગે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે। મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ધારાસભ્ય છે ઉપલેટાના। જી મહેન્દ્રભાઈ, લોકો જે છે માંગ કરી રહ્યા છે કે નવા ઓરડા બનાવવામાં આવે અને લાંબા સમયથી જૂના ઓરડા હતા તે તોડી પાડવામાં આવ્યા હતા અને હજી સુધી નવા બન્યા નથી, શું કહેવા માંગશો? અરે ત્યાં અમે સ્થાનિક તપાસ કરી, અમારા જિલ્લા શિક્ષણ અધિકારી કૈલાસ સાહેબ સાથે વાત કરી કે બે ઓરડા ઓલરેડી બની ગયા છે અને અત્યારે કોઈ પણ વિદ્યાર્થી બહાર બેઠા નથી, અને કોઈએ જેને કઈ રાજકીય રીતે કઈ પોલિટિકલી થોડે શાળાને અને ત્યાંના સ્થાનિક આગેવાનોને બદનામ કરવા માટે આ કોઈએ આવું બધું છોકરાઓ 26 જાન્યુઆરીની પ્રેક્ટિસ કરતા હતા અને એનો ફોટો બટા પાડીને મૂકેલું છે એવું મને જ
જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્થાનિક વિનુભાઈ ચંદ્રવાડિયા છે, તાલુકા પંચાયતના પ્રમુખ, એ ત્યાંના જ છે, સેવંતરા ગામના જ મંત્રી છે, એને મને જાણ કરી. બીજું કે મારી આપને વિનંતી છે કે રૂબરૂ કોઈ પ્રતિનિધિ આપના હોય તો સ્થળ ઉપર ત્યાં જઈને મુલાકાત કરવી જોઈએ અને નિરીક્ષણ કરવું જોઈએ તો વધારે સારું રહેશે. અને જિલ્લા શિક્ષણ અધિકારી કૈલાસ સાહેબે પણ મને, મેં પાછું પણ કીધું છે કે રૂબરૂ સ્થાનિક અધિકારીઓને મોકલી અને મને રાઇટિંગમાં રિપોર્ટ આપો અને એ મને તાત્કાલિક આપવાના છે. છતાંય કઈ જો એવું ના હોય, એવા આ ફરિયાદ સાચી હોય તો એને માટે મેં લેખિત એમની પાસે જવાબ માંગેલો છે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી. જી આભાર. તો નવા ઓરડા બનાવવાની કામગીરી પર જે છે સવાલ ઉઠી રહ્યા છે. જૂના ઓરડા જે હતા તેને તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે ઉપલેટાના સેવંતરા ગામે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર થયા છે, ત્યારે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જૂના ઓરડા જે તોડી પાડવામાં આવ્યા છે ત્યારે નવા ઓરડા ક્યારે બનાવવામાં આવશે. તો બાળકોને ભણવા માટે શાળામાં ઓરડા નથી, સીસીટીવી છે, કોમ્પ્યુટર છે, પરંતુ બેસવા માટે ઓરડા નથી, તો નવા ઓરડા બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે તેવા ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે. તો ઉપલેટાના સેવંતરા ગામે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. તો પૂજાભાઈ જે છે શાળાના આચાર્ય છે તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પૂજાભાઈ, બાળકો જે છે ફરિયાદ કરી રહ્યા છે ઘરે જઈને કે ભાઈ અમને સ્કૂલમાં જે છે બેસવા માટે ઓરડા નથી, તમે શું કહેવા માંગશો? મેડમ, જે ઓરડાની ઘટ છે વાસ્તવિક છે, પણ જે બાળકો કે જે છે કે ઘરે ફરિયાદ કરે ખોટી બાબત છે, ઉદ્યાવી કાઢેલી બાબત છે. અને શાળામાં બે વર્ગખંડ છે, ઉપર એક મોટો હોલ છે, બહાર બેસીને ભણવામાં આવતા નથી બાળકોને. જી, પણ બાળકો કહી રહ્યા છે કે એ લોકો બહારે બેસીને ભણે છે અને જેવા દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને પણ લાગે છે કે બાળકો જે છે બહારે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. આના ઉપર શું કહેશો? કારણ કે સીસીટીવી છે, કોમ્પ્યુટર છે, પરંતુ ઓરડા નથી. બધું બરોબર છે, હા, ઓરડાની ઘટ છે, બરોબર છે, ઓરડા મંજૂર પણ થઈ ગયા છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયાની અંદર કોઈ ટેન્ડર ન ઉપાડતા હોવાને કારણે કામ ચાલુ થયું નથી. કામ ચાલુ નથી થયું તો એના માટે તમે ક્યાંય આગળ રજૂઆત કરી છે બાબત માટે? અમારા ઓફિસ લેવલ થી અને ડિપાર્ટમેન્ટ મારફત અમારે જે પ્રોસેસ થતી હોય છે, મારા લેવલ થી જે કરવાનું થતું હોય છે હું કરતો હોઉં છું. જી ધન્યવાદ. તો કડકડતી ઠંડીમાં ઓરડા વગર ખુલ્લામાં બેસીને બાળકો જે છે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે કે ઉપલેટાની આ ઘટના છે કે જ્યાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ઉપલેટામાં આવેલા સેવંતરા ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા પછી લાંબા સમયથી નવા ઓરડા બન્યા નથી કે જેના કારણે બાળકોએ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. સ્કૂલમાં સીસીટીવી અને કોમ્પ્યુટરની સુવિધા તો છે, પરંતુ બાળકોને બેસવા માટે ઓરડા નથી, ત્યારે નવા ઓરડા બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરાશે તે અંગે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે. તો તાલુકા વિકાસ અધિકારી ત્યાંના છે, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી સુરેશભાઈ, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કે ઉપલેટામાં જે છે સેવંતરા ગામની આ ઘટના છે કે ત્યાં બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર થયા છે, તમે શું કહેશો આ બાબત અંગે? મેડમ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુભાષભાઈ ડાંગર બોલું છું, તાલુકા વિકાસ અધિકારી નહીં. જી, ત્યાં સેવંતરાની અંદર મેડમ અત્યારે કોઈ બહાર બેસતા નથી, ત્યાં ઓરડાઓની વ્યવસ્થા બે પાળી શાળામાં કરી અને કરવામાં આવી છે. જે પણ વાલીઓ પણ જે છે કમ્પ્લેન કરી રહ્યા છે, સાથે જ બાળકો પણ જે છે ફરિયાદ કરી રહ્યા છે કે અમને બેસવા માટે ઓરડા નથી, કોમ્પ્યુટર જે છે સીસીટીવી પણ છે પરંતુ બેસવા માટે ઓરડા નથી ત્યાં. નહીં નહીં મેડમ, એવું નથી, ઓરડાની ઘટ છે ચોક્કસ, પરંતુ ઓરડા નથી એવું નથી, ત્યાં બે બાડીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મેડમ, તો ક્યારે કરવામાં આવશે? કારણ કે ગ્રામજનો જે છે સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે આવી કડકડતી ઠંડીમાં બાળકોને બહારે બેસવાનો વારો આવી રહ્યો છે. નવા ઓરડાઓ બનાવવા માટેની સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કાર્યવાહી ચાલુ છે અને હાલમાં ત્યાં બે બાડીની અંદર અમે મંજૂરી આપી છે અને બે બાડીની અંદર શાળા ચાલે છે, બહાર બેસવાનો પ્રશ્ન નથી ત્યાં. તો પછી ગ્રામજનો પણ ત્યાંના સવાલ ઉઠાવી રહ્યા છે, તો શું તેમના સુધી માહિતી નથી પહોંચી રહી કે તમે લોકો કાર્ય કરી રહ્યા છો તો છતાં એ લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો થોડાક સમયમાં ઓરડા નહીં બનાવવામાં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે?
નમ્ર આચાર્ય શ્રી દ્વારા ત્યાં કામ ચલાવ વ્યવસ્થા ત્યાં બધી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે બે પાડી કરીને. જી ધન્યવાદ. હાજી તોપલેટાના સેવંતરા ગામે બાળકો જે છે ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. તમે દ્રશ્ય જોઈ શકો છો કે બાળકો જે છે બારે બેસીને આવી કડકડતી ઠંડીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. તોપલેટામાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ જે છે ભણવા માટે મજબૂર બન્યા છે. સીસીટીવી છે, કોમ્પ્યુટર છે, પરંતુ બાળકોને બેસવા માટે ઓરડા નથી. તો ત્યારે નવા ઓરડા બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરાશે તે અંગે ગ્રામજનો જે છે સવાલ ઉઠાવી રહ્યા છે. તો આવી કડકડતી ઠંડીમાં બાળકો જે છે બારે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. ત્યારે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઉપલેટામાં આવેલા સેવંતરા ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. તો શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા છે. તો સેવંતરા ગામની શાળામાં નવા ઓરડાઓ ક્યારે બનશે? તો સાથે જ બાળકો કાતલ ઠંડીમાં ખુલ્લેઆમ અભ્યાસ કરવા માટે કેમ મજબૂર બન્યા? શું તંત્ર દ્વારા ઓરડા બનાવવાની રજૂઆત સાંભળવામાં આવતી નથી? કારણ કે ગ્રામજનો પણ જે છે ફરિયાદ નોંધાવી રહ્યા છે કે તેઓના બાળકોને જે છે ઓરડા નથી મળી રહ્યા. તો શું આવી રીતે વિદ્યાર્થીઓ ભણશે? તો સાવંતરા ગામની શાળામાં નવા ઓરડા ક્યારે બનશે તેવા સવાલો જે છે ત્યાંના વાલીઓ ઉઠાવી રહ્યા છે. બાળકો કાતલ ઠંડીમાં ખુલ્લેઆમ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શું તંત્ર દ્વારા ઓરડા બનાવવાની રજૂઆત સાંભળવામાં આવતી નથી? કારણ કે વાલીઓ દ્વારા જે છે કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લાંબા સમયથી ઓરડા નથી, ઓરડા બનાવવાની કામગીરી પણ નથી કરવામાં આવી રહી. તો શું આવી રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ બનશે? ત્યારે સેવંતરા ગામની આ ઘટના છે કે સેવંતરા ગામની શાળામાં નવા ઓરડા ક્યારે બનશે? બાળકો જે છે આવી કાતિલ ઠંડીમાં ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. તો સુરતમાં ફરી એકવાર જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી છે. માંડવીના પૂના ગામે આવેલી પ્રાથમિક શાળા નંબર 2 જર્જરિત હોવાને કારણે ગામના સરપંચે તાલુકા શિક્ષણ સંઘને રજૂઆત કરી હતી. જોકે તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરાતા અંતે જીએસટીવીની ટીમે જર્જરિત શાળા અને ભયના ઓઢ નીચે ભણતા બાળકોનો અહેવાલ પ્રસારિત કરતા શિક્ષણ મંત્રી આગળ આવ્યા હતા અને તાબડતોબ બાળકોને ગામની અન્ય શાળામાં 1-5 ધોરણના 10 વિદ્યાર્થીઓને શાળા નંબર 1માં ખસેડાયા હતા. તો હાલ બાળકો ગામની શાળામાં સુરક્ષિત અભ્યાસ કરી રહ્યા છે અને આ બાળકોને લાવવા લઈ જવા માટે વાનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ત્યારે ગામના સરપંચ સહિત ગ્રામજનોએ જીએસટીવીનો આભાર માન્યો હતો. એ લોકોએ અમને લેખિત જાણ કરી, એ લોકોએ ઠરાવ કરીને તાત્કાલિક ધોરણે આ ભૂલકાઓને મુખ્ય શાળામાં એ લોકોને સમાવેશ કર્યા છે અને શિક્ષણ મંત્રીએ કીધું કે તમને એક વાન પણ કરી આપીશું. એ બધી સરકારની સુવિધા છે, એ રીતે અમને સારી સગવડ આપી છે ને એ જ રીતે અમારી જે જર્જરિત હાલતમાં છે તાત્કાલિક ધોરણે રિપેર કરી આપો એ મારે નમ્ર અરજ છે. ગામમાં 2 સ્કૂલ આવેલી છે, પૂના મુખ્ય શાળા અને પૂના વર્ગશાળા. પૂના વર્ગશાળા એ જર્જરિત હોવાથી ત્યાંના જે બાળકો છે તે અમારી સ્કૂલમાં અભ્યાસાર્થે લાવવામાં આવેલી છે, જેના માટે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને હાલ એ બાળકો અહીંયા અભ્યાસ કરે છે. તો શિક્ષણનું સ્તર કેટલું નબળું છે અને શાળાઓ હજુ પણ દયનીય હાલતમાં છે તેનો ચિતાર દાંતા તાલુકાના જસવંતપુરા ગામમાં જોવા મળ્યો છે. દાંતાના જસવંતપુરા પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. બેટી બચાવો બેટી પઢાઓ, 100 ભણે 100 આગળ વધે, ખેલશે ગુજરાત જીતશે ગુજરાત પણ કેવી રીતે? ગુજરાત સરકાર પણ આદિવાસી વિસ્તાર તરફ ઓરમાયું વર્તન રાખતી હોય તેવું લાગી રહ્યું છે. દાંતા તાલુકામાં છેલ્લા 1 મહિનામાં વગત્યારી, જોસદરા, ધમણવા અને જસવંતપુરાની શાળાઓમાં વિવાદમાં આવી છે. જસવંતપુરાના શાળામાં 1-5 ધોરણ વચ્ચે 3 શિક્ષકો સાથે જે 67 બાળકોને અભ્યાસ કરાવે છે ત્યારે શાળામાં નવીન ઓરડાઓ હજુ સુધી બન્યા નથી. છેલ્લા 4 વર્ષ કરતા પણ વધુ સમયથી બાળકો ગામના મંદિરમાં તેમજ શાળાના બાજુના ઘરોમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ બાબતે સરકાર અને શિક્ષણ અધિકારી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
શાળામાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અમારા બાળકોને બેસવાની અસુવિધા છે. ચોમાસામાં ક્યાં બેસે, ઉનાળામાં ક્યાં બેસે, અને અત્યારે તો શિયાળામાં એટલી કડકડતી ઠંડી પડે છે તો બાળકોને બેસવા માટે પૂરતા ઓરડા નથી. અહીંયા એક મંદિર છે તો બાળકો ખુલ્લામાં બેસે છે, અને બીજા જે અમારા જે બેન જે રોધે છે તો જ બેસે છે, અને છોકરો બહુ ખરાબ પરિસ્થિતિમાં ઠંડી નો સામનો કરી શકતા નથી. દાતા તાલુકામાં એક મહિનામાં 4 શાળાઓ વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે આજે અમે આવ્યા છીએ જસંતપુરાના મંડાલી ગામે. મંડાલી ગામમાં આવેલી આ શાળામાં માત્ર ને માત્ર એક જ ઓરડો છે, જેમાં ધોરણ 1 અને ધોરણ 2ના બાળકો અભ્યાસ કરે છે. તો ધોરણ 3 અને ધોરણ 4ના બાળકો શાળાના સામે આવેલી મંદિરમાં અભ્યાસ કરી રહ્યા છે. તો ધોરણ 5ના બાળકો બાજુમાં આવેલા એક સ્થાનિકના લોકોના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે. તો શું આવી રીતે ગુજરાતની સરકારની મોટી મોટી વાતો કરે છે કે એવી રીતે ભણશે ગુજરાત ને દોડશે ગુજરાત, તો શું આવી રીતે દોડશે? અને ખુલ્લામાં અભ્યાસ કરતા બાળકો જે શરદી અને ગરમીમાં પણ એ અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે, તેને લઈને સરકારને ધ્યાન દોરવો જોઈએ. દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV, અંબાજી.